નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3 ની અંદર 1 થી 14 ક્વેશ્ચનો જોયા. હવે આપણે ક્વેશ્ચન નંબર 15 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 15 ની અંદર અહીંયા આપણને વાત આપેલી છે કે જો ત્રિકોણ ABCના શિરોબિંદુઓ ABC અનુક્રમે 112 -100 012 હોય તો ખૂણો ABC એટલે કે ખૂણો B શોધો. બીજી શરત આપણને આપેલી છે, ખૂણો ABC ની અંદર એટલે કે ખૂણો B એ સદિશ BA તથા BC વચ્ચેનો ખૂણો છે. મતલબ એવો છે કે આ રીતે વાત કરીએ કે અહીંયા BE છે, અહીંયા આ રીતે એક સદિશ જાય છે, એક આ રીતે સદિશ છે. તો અહીંયા મેં એ સદિશનું નામ આપી દઉં BA, અહીંયા આપી દઉં BC. આ રીતે બે સદિશો છે. આ બંને સદિશો વચ્ચેનો ખૂણો જે છે એ કોણ છે? ABC. તો આપણે ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ક્યાં બે સદિશો? એટલે કે BA અને BC. આ બે સદિશો વચ્ચે, બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. સૌ પ્રથમ અહીંયા આપણને ABC જે શિરોબિંદુઓ છે એના ઘટકો આપેલા છે. આપણે સૌ પ્રથમ શું કરશું? સ્થાન સદિશો શોધી લેશું. તો ચાલો અહીં સૌ પ્રથમ એનો સ્થાન સદિશ, એનો સ્થાન સદિશ ઇક્વલ ટુ શું લખાશે? 1, 2, 3 છે અદિશ ઘટકો, એને આપણે સદિશ ઘટકમાં સ્થાન સદિશ સ્વરૂપે લખીએ તો કે i + 2j + 3k. તેવી રીતે બીનો સ્થાન સદિશ, તો બીનો સ્થાન સદિશ ઇક્વલ ટુ શું આવશે? -i. આ તો 0, 0 છે એટલે જે કેરેટ અને કે કેરેટ તે લખવાની જરૂર નથી. તેવી રીતે સીનો સ્થાન સદિશ, ચાલો સીનો સ્થાન સદિશ એટલે શું આવશે? 0. તો કે i 0 છે, એના પછી શું લખાય? તો કે 1 છે, તો શું લખાશે? j + 2k. આપણે આવી રીતે લખશું. ચાલો હવે આપણને માત્ર ABC ના સ્થાન સદિશો મળ્યા છે. હવે આપણે શું કરશું? હવે આપણે સદિશ BA શોધી લઈએ અને સદિશ BC શોધી લઈએ. ચાલો હવે સદિશ BA કેવી રીતે શોધાય આપણને ખબર છે. છેલ્લે હોય તેમાંથી પ્રથમ વાળું બાદ કરી નાખવાનું, એટલે કે એનો સ્થાન સદિશ, એનો સ્થાન સદિશ માઇનસ બીનો સ્થાન સદિશ. ચાલો એનો સ્થાન સદિશ શું આપેલો છે? તો કે i + 2j + 3k માઇનસ બીનો સ્થાન સદિશ શું આપેલો છે? -i. ચાલો શું થશે? માઇનસ માઇનસ પ્લસ, i કેરેટ એટલે શું થશે? 2i + j તો છે જ નહીં, તો જે છે તે ઘટક જ, તો કે 2j + 3k. આપણને આવું મળશે. ચાલો હવે ત્યારબાદ આપણે જો માત્ર કોના કોના સ્થાન સદિશો શોધવાના? બી અને બીસી ના સ્થાન સદિશો શોધવાના છે. ચાલો તો બીસી નો સ્થાન સદિશ શોધીએ. તો કે સદિશ BC = સી નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ. ચાલો સી ના સ્થાન સદિશ સી શું આપેલું છે? તો કે j + 2k માઇનસ બી શું આપેલું છે? તો કે -i. ચાલો અહીંયા i વાળું છે નહીં, તો શું લખાય? માઇનસ માઇનસ પ્લસ, i + j ના j + 2k. તો BC નો સ્થાન સદિશ શું લખાશે? i, j અને 2k. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે. આપણને ખબર છે કે જો ખૂણો ABC = થીટા હોય, આ કોઈ થીટા ખૂણો હોય, તો
બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું આવશે સૂત્ર? તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બે સદિશ વચ્ચેનો ખૂણો, તો કે અહીં સદિશનું નામ એ અને બી આપી દઈએ તો પણ ચાલે, અથવા આવું લખીએ તોય ચાલે, સદિશ બી એ ડોટ સદિશ બી સી બાય બંને સદિશનું માન, એટલે કે સદિશ બી એનું માન ડોટ સદિશ બી સીનું માન. અહીંયા આપણે નામ આપી દીધું હોત એ અને બી સદિશ તો પણ ચાલે. હવે મતલબ એવો છે કે બી અને બી સી સદિશનું ડોટ પ્રોડક્ટ કરવાનું અને એને બંનેનું શું શોધવાનું છે? માન. ચાલો આપણે આગળ વધીએ. તો શું લખાશે? તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બી એટલે શું મળે છે? તો કે ટુ આઈ કેરેટ પ્લસ ટુ ઝેડ કેરેટ પ્લસ થ્રી કે કેરેટ. ઓકે, ચલો બી સી એટલે શું છે? બંનેનું ડોટ પ્રોડક્ટ ડોટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ ટુ કે બાય કોનું માન? તો કે બી એ નામનો જે સદિશ છે તેનું માન. ચાલો એનું માન આપણે સીધું જ શોધી લઈએ. તો શું આવશે? વર્ગમૂળની અંદર શું લખાશે? તો કે ટુ સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર ડોટ સદિશ બીસીનું માન. બીસી શું છે? તો કે વન સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર, આવું લખાશે. ચાલો આગળ વધીએ. બંનેનું ડોટ પ્રોડક્ટ કરી નાખીએ. ટુ આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ એટલે શું આવશે ભાઈ? ટુ આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ એટલે ટુ મળવાના છે. ચાલો ટુ જે કેરેટ અને જે કેરેટ એટલે શું મળશે? ટુ મળશે. ટુ કે કેરેટને થ્રી કે કેરેટને ટુ કેરેટ ત્રણ દુને છ મળવાના છે. ચાલો છેદમાં શું આવશે? કે છેદમાં બેનો વર્ગ ચાર પ્લસ ચાર પ્લસ ત્રણનો વર્ગ નવ ડોટ વન પ્લસ વન પ્લસ ફોર. ચાલો શું આવશે? છ ને બે આઠ ને બે દસ, દસના છેદમાં અહીંયા શું આવશે? કે ચાર ને ચાર આઠ, આઠ ને નવ સત્તર અને ડોટ ચાર પાંચ ને છ. ચાલો આગળ વધીએ. દસના છેદમાં સત્તર ગુણ્યા છ કેટલા આવશે? સત્તર છ એકસો ને બે કોસ થીટા. ચાલો આપણે એના વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા તો આપણે કોસ થીટા, આપણે થીટા શોધવાના છે. કોસને પેલી બાજુ લઈ જાય તેન થીટા ઇઝ ઇક્વલ ટુ કેમ આવશે ઉપર લઈ જાય તો કોસ ઇન્વર્સ ટેન બાય રૂટ એકસો ને બે. તો આ પ્રમાણે આપણને જે સદિશો આપેલા અથવા આપણને જે ખૂણો શોધવાનો કીધો છે, આપણે અહીં કંઈ પણ દીધેલું છે કે થીટા કોણ છે? તો કે થીટા કોણ છે? થીટા ખૂણો સોરી ખૂણો એબીસી શું છે? થીટા. આપણને થીટા આપણને બી શોધવાનો જ કીધો, તો ખૂણો બી શોધો આપણને મળી જાય છે. તો આ રીતે તમે આગળના જે ક્વેશ્ચનો જોયા એ રીતે જ આપણે આનું સોલ્યુશન કરવાનું હતું. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર સોળ તરફ જઈએ. સોળની રકમ જોઈએ. ક્વેશ્ચન નંબર સોળ આપણને શું વાત કરેલી છે જોઈએ. ક્વેશ્ચન નંબર સોળની અંદર આપણને વાત કરેલી છે, સાબિત કરો કે બિંદુઓ, સાબિત કરો કે બિંદુઓ એ આપેલો છે વન ટુ સેવન, બી આપેલો છે ટુ સિક્સ થ્રી અને સી આપણને આપેલો છે થ્રી ટેન માઇનસ વન સમરેખ છે. કેવા છે? આ બિંદુઓ સમરેખ છે તેવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો આપણને ખબર છે સમરેખ એટલે કે સાહેબ એક જ રેખા પર આવેલા બિંદુઓ છે. તો આપણે વિચારણા કરી લઈએ કોઈ આ રેખા છે એની ઉપર દાખલા તરીકે આ એ છે, આ બી છે અને આ સી છે. હવે સદિશોની ભાષામાં વાત કરીએ તો સમરેખ બિંદુઓ છે. આપણે આગળ વાત જાણીએ છીએ કે બે સદિશો સમરેખ હોવા માટેની શરતની વાત કરીએ તો આપણે એક કામ કરીએ કે સૌ પ્રથમ સદિશ એ બી લઈ લઈએ. અહીંથી અહીં સુધી સદિશ શું લઈ લઈએ? એ બી લઈ લઈએ. ચાલો આપણે સદિશ એ બી સૌ પ્રથમ લઈએ. ચાલો સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બી માઇનસ એ એટલે કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ચાલો
બે સદિશો સમરેખ હોવા માટેની શરતના આધારે આપણે કામ કરીએ છીએ. બીની જગ્યાએ શું લખશું આપણે? આપણે અહીંયા પેલા ઘટકો આપેલા છે તો આપણે સીધું બીની જગ્યાએ લખી નાખીએ. શું આવે? ટુ આઈ કેરેટ પ્લસ સિક્સ જે કેરેટ પ્લસ થ્રી કે કેરેટ. ચાલો એની જગ્યાએ શું લખશું? તો કે આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ પ્લસ સેવન કે કેરેટ. આવી રીતે લખી શકશું. ચલો બંનેની બાદ કર, ટુ આઈ માઇનસ આઈ એટલે શું આવશે? આઈ કેરેટ. સિક્સ માઇનસ ટુ એટલે કેટલા આવશે? ફોર જે કેરેટ. થ્રી માઇનસ સેવન એટલે કેટલા આવશે? માઇનસ ફોર કે કેરેટ. આવું લખી શકાશે. ચાલો તેવી રીતે આપણે એક જ દિશામાં જો બિંદુઓ જો સદિશો બંને એક જ દિશામાં હશે તો સમરેખ કહેવાશે, આપણને ખ્યાલ છે. તો હવે આપણે એક દિશાના બિંદુઓ લઈએ, આપણે આ સદિશની વિચારણા કરી, એસી નામના સદિશની વિચારણા કરીએ. ચલો તો આપણે શું કરશું? હવે સદિશ એસી માટેની વિચારણા કરતા હોય તો સદિશ એસી શોધી લઈએ. કેવી રીતે શોધાશે? તો કે સી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ચાલો આપણે એના ઘટકો લખીએ. સી ની અંદર આપણે સીધું સી નો સ્થાન સદિશ કેવી રીતે લખી શકશું? તો કે સી ના સ્થાનની જગ્યાએ થ્રી આઈ કેરેટ પ્લસ ટેન જે કેરેટ માઇનસ કે કેરેટ. માઇનસ સૂત્રના એની જગ્યાએ શું લખશું? આપણે લખી જ નાખેલું છે એની જગ્યાએ. તો કે આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ પ્લસ સેવન કે કેરેટ. આવું લખશું. ચાલો આગળ વધીએ. આગળ આપણે વાત કરીએ તો કે આ બંનેની બાદ બાકી કરીએ આપણને શું મળવાનું છે? સદિશ એસી. ચલો બાદ બાકી કરીએ. ટુ આઈ માઇનસ આઈ થ્રી આઈ માઇનસ આઈ એટલે શું મળવાનું છે આપણને? ટુ આઈ કેરેટ. આવું મળશે. ચલો ટેન જે માઇનસ ટુ એટલે શું આવશે? તો કે પ્લસ એટ જે કેરેટ. હવે માઇનસ કે અને માઇનસ સેવન એટલે શું મળશે? માઇનસ માઇનસ પ્લસ પણ આવશે માઇનસ એટ કે કેરેટ. હવે આપણે બે સદિશો સમરેખ છે એના માટે બે રીતે ડિસાઇડ કરી શકીએ છીએ. આવું પણ કરી શકીએ કે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ છે. આપણને અહીંયા એસી આપેલું એનું નામ આપણે આપી દઈએ તો પણ ચાલે, અને એવું ન લખીએ સદિશ એસી ઇઝ ઇક્વલ ટુ લેમડા સદિશ એ બી એવું કરીએ તો એના આધારે ગુણોત્તરના આધારે નક્કી કરી શકીએ છીએ કે સાહેબ જો ગુણોત્તર સમાન મળે છે, ધન મળે છે તો પણ સમરેખ છે, ઋણ મળે છે તો પણ સમરેખ છે. બીજું ગુણોત્તરના આધારે બે સદિશો છે એનો ગુણોત્તરના આધારે ડિસાઇડ કરી તો આપણે ગુણોત્તર લઈ લઈએ. ચલો બંને સદિશોનો સિમ્પલી કામ થઈ જશે. બંને સદિશનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો આપણને ઘટકોનો ગુણોત્તર લઈ લઈએ. અહીંયા વન આપેલો, અહીંયા ટુ એટલે શું મળવાનું છે? તો કે વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફોર બાય અહીંયા ફોર આપેલો છે આનો ઘટક લઈ લઈએ તો કે એટ છે. ચલો આનો શું છે? તો કે સાહેબ માઇનસ ફોર છે અને માઇનસ એટ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવે ચાર દુ આઠ, ચાર દુ આઠ આ બંને કેન્સલ થાય, દેન વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ. તેથી ગુણોત્તર સમાન મળે છે તો આપણે કહી શકીએ કે સદિશ એ બી અને સદિશ એસી સમરેખ સદિશ છે. જો આ બંને સદિશો સમરેખ હોય તો આ બિંદુઓ પણ કેવા હોય? સમરેખ હોય. તો તેથી શું લખીએ કે બિંદુ એ બી અને સી સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. આપણે આપેલા જે સદિશો છે આપણને પેલા બિંદુ આપેલા એ બિંદુના આધારે આપણે સદિશ ડિસાઇડ કરીએ, અને સદિશ જો સમરેખ હશે તો રેખા પર આવેલા બિંદુઓ પણ કેવા છે? સમરેખ છે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર જે 21 તમને આપેલું છે, ઉદાહરણ નંબર 21 પણ તમે આ જ રીતે સાબિત કરી શકો છો. ઉદાહરણ 21 ને તમે મેં જે મેથડથી કામ કરેલું એ રીતે તમે ડિસાઇડ કરી શકશો કે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં. આપણને ઉદાહરણ 19 ની અંદર પણ એવી જ વાત કરેલી છે કે એ બી સી સમરેખ છે. તો તમારે એ જ કામ કરવાનું છે. આ રીતે રેખા પર દર્શાવીને તમે નક્કી કરો કે સાહેબ એથી બી છે એને કોઈ એક સદિશ આપી દો, એથી સી એટલે કે એક જ દિશામાંના સદિશો આપો. જો તમને ગુણોત્તર સમાન મળે છે તો સદિશ સમરેખ છે, સદિશ સમરેખ હશે તો એ બિંદુઓ પણ કેવા છે? સમરેખ છે. એવું આપણે નક્કી કરી શકશું. ચાલો ત્યારબાદના ક્વેશ્ચનની અંદર જઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન એટલે કે આપણે ક્વેશ્ચન નંબર 17 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 17 ની વાત કરીએ. રકમની અંદર જોશું તો આપણે ખ્યાલ આવશે. ક્વેશ્ચન નંબર 17
रकम नी अंदर जोजो क्वेश्चन 17 नी अंदर अपने बात करी कि साबित करो के सदिशो टू आई केरेट माइनस जे केरेट प्लस के केरेट बीजो सदिश आपेलो छे आई केरेट माइनस थ्री जे केरेट माइनस फाइव के केरेट अने थ्री आई केरेट माइनस फोर जे केरेट माइनस फोर के केरेट काटकोण त्रिकोणना शिरो बिंदुओ छे आवुं आपणे साबित करवानुं छे। आ जे बिंदुओ आपेला जे सदिशो आपेला काटकोण त्रिकोणना शिरो बिंदुओ छे आपणे जाणीए छीए। आपणे आगळ एक पण ऑफ क्वेश्चन करेलो छे। ચાલ 17 ની અંદર ક્વેશ્ચન નંબર 17 ની અંદર આપણે ધારણા કરી લઈએ, આપણે બિંદુઓ આપી દઈએ। ચાલો ધારો કે અને મેં એ સદિશને એ આપી દઉં કે એનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ। ચાલો તેવી રીતે બીનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ માઇનસ ફાઇવ કે કેરેટ। તેવી રીતે સીનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ આપણે થ્રી આઈ કેરેટ માઇન આપણે ધારણા કરી લઈએ છીએ માઇનસ ફોર જે કેરેટ માઇનસ ફોર કે કેરેટ। હવે આપણે આ બિંદુઓ છે એના આધારે ત્રિકોણના આધારે આપણે ડિસાઇડ કરવું કે કાટકોણ ત્રિકોણના શિરો બિંદુઓ છે। તો બધા સદિશોની વાત કરીએ કે સદિશ એ બી લઈ લઈએ, પછી બીસી લઈ લઈએ, પછી એસી લઈ લઈએ। ચાલો તો હવે આપણે શું કરીએ તો કે હવે આપણે સદિશ એ બી શોધીએ। એ બી કેવી રીતે શોધાશે તો કે બી નો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ। ચાલો બીનો સ્થાન સદિશની જગ્યાએ શું લખાશે I કેરેટ માઇનસ થ્રી જે કેરેટ માઇનસ ફાઇવ કે કેરેટ માઇનસ એની જગ્યાએ શું લખાય ટુ આઈ માઇનસ જે પ્લસ કે કેરેટ। ચાલો આઈ માઇનસ ટુ આઈ એટલે શું આવશે ભાઈ તો કે માઇનસ આઈ, થ્રી જે માઇનસ માઇનસ પ્લસ છે એટલે શું આવશે માઇનસ ટુ જે, ફાઇવ કે માઇનસ કે એટલે શું આવશે માઇનસ સિક્સ કે, આપણને આવું મળશે। ચલો હવે આપણે આપેલ સદિશનું માન શોધી લઈએ એટલે કે આપેલ સદિશને મૂળમાં લઈ લઈએ એનું માન શોધી લઈએ। ચલો સિમ્પલી સીધું જ લખી નાખીએ વન સ્ક્વેર તો કે વન, ટુ સ્ક્વેર તો કે ફોર, સિક્સ સ્ક્વેર તો કે 36। ચલો એના બરાબર શું મળશે આપણને 36 ને 41 આપણને શું મળવાનું છે વર્ગમૂળની અંદર 41। ચાલ હવે આપણે જો એનો સ્ક્વેર લઈ લઈએ, શા માટે આપણે બાજુ શોધવાની છે, આપણે સદિશ શોધવાનો છે, તો આપણે એવું પણ કરીએ કે સાહેબ આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ, બંને બાજુ શું લઈ લઈએ વર્ગ। ચલો આપણને શું મળવાનું છે સદિશ એ બી એનો વર્ગ લઈ લો તો આનો વર્ગ લઈ લેશ તો આપણને શું મળવાનું છે વર્ગ વર્ગમૂળ જશે તો આપણને શું મળશે 41 મળવાના છે। તેવી રીતે આપણે સદિશ બીસી શોધીએ, સદિશ બીસી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે સીનો સ્થાન સદિશ માઇનસ બીનો સ્થાન સદિશ। ચાલો બીનો સ્થાન સદિશ, ચલો સીના સ્થાન શું લખાશે થ્રી આઈ માઇનસ ફોર જે માઇનસ ફોર કે, માઇનસ બીની જગ્યાએ શું લખાશે આઈ માઇનસ થ્રી જે માઇનસ ફાઇવ કે કેરેટ। ચલો બાદ બાકી કરી નાખીએ થ્રી આઈ માઇનસ આઈ એટલે શું આવશે ટુ આઈ, માઇનસ થ્રી જે માઇનસ માઇનસ પ્લસ થ્રી જે તો શું આવશે માઇનસ જે માઇનસ ફોર કે, માઇનસ માઇનસ પ્લસ ફાઇવ, ફાઇવ માંથી ફોર જશે તો પ્લસ આવશે પ્લસ કે કેરેટ, આવું આપણને મળશે। ચાલો હવે આપણે શું કરશું, અહીંયા કામ કર્યું તે રીતે જ આનું માન શોધી લઈએ કે સદિશ બીસીનું માન ઇઝ ઇક્વલ ટુ શું લાવશે બેનો વર્ગ ચાર, એકનો વર્ગ એક, એકનો વર્ગ એક કેટલા આવશે ચાર, પાંચ ને છ વર્ગમૂળમાં છ। ચાલો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો શું આવશે તો કે સદિશ બીસીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ લેશું તો આપણને શું મળશે સિક્સ મળશે। ચાલો તેવી રીતે
एबी बीसी ने हवे शू शोधी लीए एसी सदिश एसी इज इक्वल टू शू लखाशे सी नो स्थान सदिश माइनस ए नो स्थान सदिश चलो सी नी जगह सी नो स्थान सदिश शू लखशो तो के थ्री आई माइनस फोर जे माइनस फोर के माइनस एनी जगह शू लखशो 2i minus j plus k caret. ચાલ બંને ની બાદ બાકી કરી નાખીએ શું આવશે 3i minus 2i એટલે શું આવશે i 4j minus minus plus j 4j માંથી જશે તો શું આવશે 3j minus 4 minus 4k minus minus plus minus minus 4k અને k એટલે શું આવશે તો કે minus 5k caret. ચાલ હવે આપણે એનું પણ માન મેળવી લઈએ એનું પણ માન મેળવી લઈએ ચલો સોરી આપણે અહીંયા જેવી રીતે જે ત્રિગુણનું જે ગુણધર્મ છે તે પ્રમાણે આપણે ખરેખર શોધવું હોય તો સી એ શોધવું પડે શું શોધવું પડે સદિશ સી શું શોધવું પડે સદિશ સી સી એ શોધી લઈએ ચાલો આપણે આનું માન શોધી લઈએ માન તો સમાન જ મળવાનું છે ચાલો સદિશ એસી નું માન ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન પ્લસ ત્રણ નો વર્ગ નવ પાંચ નો વર્ગ પચીસ ચાલો શું આવશે પચીસ ચોત્રીસ ને એક વર્ગમૂળ ની અંદર પાંત્રીસ ચાલો સદિશ એ એનો શું કરી નાખવું વર્ગ તો આપણે શું મળવાના છે વર્ગ વર્ગમૂળ જશે તો પાંત્રીસ મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણે ત્રણ સદિશો પણ મળી ગયેલા આપણે એવું સાબિત કરવાનું છે કે આ જે ત્રિગોણ છે કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે આ ત્રણેય છે કેના છે કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે તો આપણે જાણીએ છીએ કે સાહેબ અહીંયા જે સદિશ મળે એ એકતાલીસ છે છ છે અને પાંત્રીસ છે પાંત્રીસ ને છ એકતાલીસ ઇઝ ઇક્વલ ટુ એકતાલીસ થાય તો આપણે જાણીએ છીએ કે આથી સદિશ બીસી સ્ક્વેર પ્લસ સદિશ સીએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે આ બે બાજુઓ જે છે આ બે સદિશનો સરવાળો છે ત્રીજા સદિશના વર્ગ બરાબર થાય એટલે કે સદિશ એબી સ્ક્વેર બરાબર થાય કે આપણે જાણીએ છીએ કે સદિશ બીસી સ્ક્વેર મોડ ઓફ સદિશ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે બીસી સ્ક્વેર લખી શકો છો તો અહીંયા આપણને કે બે સદિશોનો સરવાળો ત્રીજા બરાબર થાય છે અને તો આપણે કહી શકીએ કે કયો ખૂણો કાટખૂણો થશે કે તેથી ખૂણો સી કેવો હશે 90 પાયથાગોરસના પ્રમેયના આધારે વિચારણા કરીએ તો કે સર બે બાજુનો વર્ગોનો સરવાળો ત્રીજા બરાબર થાય તે રીતે સદિશમાં કે આ બે સદિશોનો સરવાળો ત્રીજા બરાબર થાય તો કે આ સદિશ છે એ સદિશોના જે શિરોબિંદુઓ છે એ ક્યાં કોના શિરોબિંદુ હશે કે આપેલ સ્થાન સદિશો કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે અને ખૂણો સી 90 છે તો આપણે અહીં લખશું આપેલ સ્થાન જે સદિશો છે આપેલ સ્થાન સદિશો કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે આપણે ગુણધર્મના આધારે અહીંયા સાબિત કર્યું અને પહેલાં પણ એક ક્વેશ્ચન આપણે આ રીતે સાબિત કરેલો હતો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપેલા જે શિરોબિંદુ કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે તો આપણે વિચારણા કરી કે સૌ પ્રથમ એબી મેળવીએ બીસી મેળવીએ ત્યારબાદ સીએ મેળવી લઈએ અહીં આપણે એસી મેળવેલું છે સીએ મેળવશું તો અહીં નેગેટિવ વેલ્યુ આવશે જે પ્લસ હશે તે માઇનસ તો એના આધારે મેં એનું માન તો આપણને એ રીતે જ મળવાનું છે બરાબર તો અહીં આપણને બે સદિશોના વર્ગોનો સરવાળો ત્રીજા બરાબર મળે છે તો આપણે ડિસાઇડ કરી શકીએ કે આ બિંદુઓ છે એ કાટગોણ ત્રિગોણના શિરોબિંદુઓ છે ખ્યાલ આવી ગયો ક્લિયર ચાલ હવે આપણી પાસે ક્વેશ્ચન નંબર 19 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 19 આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 19 ની રકમને તમે વાંચો ક્વેશ્ચન નંબર 18 આપણને એક એમસીક્યુ આપેલો કે જો સદિશ એ શૂન્યતર સદિશ હોય અને તેનું માન જે છે તે એ આપેલું છે અને શૂન્યતર સદિશ તો આપણે લખી શકશું આપણે સીધું જ મેં રકમ નથી લખતો તમે રકમમાં વાંચજો કે આપણને સદિશ એ છે તે શૂન્યતર એટલે કે શૂન્યતર સદિશ એટલે કે સદિશ એ ડઝ નોટ ઇક્વલ શૂન્ય સદિશ છે નહીં શૂન્યતર શૂન્ય સિવાયનો સદિશ છે
તેનું માન એટલે કે અનુમાન જે છે ને તે એ આપેલું છે, એટલે કે આપેલા સદિશનું માન બરાબર આપણને શું આપેલું છે, એ આપેલું છે. હવે અમે લેમડા શૂન્યતર અદિશ હોય, જે લેમડા છે શૂન્યતર અદિશ આપેલો હોય, તો લેમડાની કઈ કિંમત માટે, લેમડા શૂન્યતર અદિશ આપેલો તો લેમડાની કઈ કિંમત માટે લેમડા સદિશ એ એકમ સદિશ થાય, લેમડા સદિશ એ એકમ સદિશ થાય. કોની વાત કરેલી, તો કે લેમડા સદિશ એકમ સદિશ થાય. તો એના માટે વાત કરીએ તો કે આપણે દર્શાવી દઈએ કે લેમડા સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એકમ સદિશ થવું જોઈએ. લેમડાની કઈ કિંમત માટે આવું થાય, તો આપણે લેમડાની કઈ કિંમત માટે લેમડા સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એકમ સદિશ થાય. ચાલો આપણે આગળ વાત વધારીએ. આપણે બંનેને આપેલું છે માન, તો આપણે અલગ અલગ ગુણધર્મના આધારે લખીએ કે મોડ ઓફ લેમડા ઇન્ટુ મોડ ઓફ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ વન. ચાલો આગળ કામ કરીએ. આપણે આપેલા સદિશનું માન આપણને કેટલું આપેલું છે એ, તો કે મોડ ઓફ લેમડા ઇન્ટુ આની જગ્યાએ આપણે શું લખશું પક્ષ પરથી, તો કે એ ઇઝ ઇક્વલ ટુ વન. હવે આપણે આપેલા પ્રશ્નને આધીન લેમડાનું માન શોધવું હશે તો શું કરશું, મોડ ઓફ લેમડા ઇઝ ઇક્વલ ટુ વન બાય એ. આપણે આપેલ વિકલ્પ પરથી જોઈએ કે આપેલા વિકલ્પની અંદર મોડ ઓફ લેમડા ઇઝ ઇક્વલ ટુ વન બાય કે એ આપેલું છે, આવું આપણે કે ચાર પણ ચારે વિકલ્પમાં આપણને આવું ક્યાંય આપેલું છે નહીં. હા, બે વિકલ્પની અંદર, પ્રથમ વિકલ્પની અંદર વન આપેલું, લેમડા ઇઝ ઇક્વલ ટુ વન, લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. જ્યારે સી અને ડીના વિકલ્પમાં તમે જોશો તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ લેમડા આપેલું અને એ ઇઝ ઇક્વલ ટુ વન બાય મોડ ઓફ લેમડા આપ્યું, તો એનો મતલબ આપણે એને કરતા બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને કરતા બનાવીએ તો લેમડા જશે છેદમાં, તો શું આવશે, એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન મોડ ઓફ લેમડા, જે વિકલ્પ ડીની અંદર આપણને જવાબ આપેલો છે. આપણને જો આ જવાબ આપેલો હોત તો આ પણ રાઈટ છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ લેમડા ઇઝ ઇક્વલ ટુ વન બાય એ, પણ ચાર વિકલ્પમાં આવો જવાબ આપેલો છે નહીં. તો આપણે કોને કરતા બનાવવા, આપણા વિકલ્પમાં એને કરતા બનાવેલો, એને કરતા હું બનાવીશ તો શું આવશે, વન અપોન મોડ ઓફ લેમડા. એ કિંમત માટે લેમડા મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ વન થશે. ક્લિયર? અહીંયા ખ્યાલ આવી ગયો, બરાબર ખ્યાલ આવી ગયો. ઓકે,